नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल में फरी पाछो आज आपणे एक नवा लेक्चर साथे, एक नवा चैप्टर साथे, एक फरी नवी मुलाकात करिए। तो आज आपणे धोरण 10 विषय गणित ना चैप्टर नंबर 6 त्रिकोण, जेना विषे आपणे आ चैप्टर नी अंदर घणुं बधुं शीखवानुं छे, अने तमे प्राथमिक धोरणोनी अंदर घणुं बधुं त्रिकोण विषे जाणीने आव्या छो। तो आपणे शरूआत छे आपणा लेक्चर नंबर 1 नी आजनी, એ શરૂઆત પણ આપણે ત્રિકોણની એક પ્રાથમિક માહિતીથી જ કરવાની છે કે ત્રિકોણ કેવી રીતે બને છે, ત્રિકોણમાં કેટલા ભાગ હોય છે, એની અંદર જે ખૂણાઓ છે, એમની બાજુઓ છે, એમના વિશે આજે આપણે શરૂઆતમાં થોડી ચર્ચા કરીશું, અને ત્યારબાદ આપણે ત્રિકોણ નામના ચેપ્ટરની અંદર એકરૂપતા અને સમરૂપતા વચ્ચેનો તફાવત જોઈ અને સમરૂપ વિશે શીખવાનું છે। તો આજના આપણા લેક્ચરની અંદર જે આપણે પ્રાથમિક સમજ મેળવવાની છે એવું કહીએ, ત્રિકોણની આપણે પ્રાથમિક સમજ મેળવીશું। તો આપણે શરૂ કરીએ આપણો લેક્ચર નંબર 1। એ પહેલા મિત્રો, જો તમે મારી YouTube ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સૌ પ્રથમ પહેલા એમને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, વિડીયોને વધુ ને વધુ શેર કરજો। તો શરૂ કરીએ આજે આપણે લેક્ચર નંબર 1 ને, ત્રિકોણ। તો સૌ પ્રથમ મિત્રો, ભૂમિતિની અંદર ત્રિકોણ છે એ કેવી રીતે રચાય છે એના વિશે આપણે પહેલા માહિતી મેળવવાની છે। તો ત્રિકોણ રચવા માટે શું કરવું પડે? તો તમારી પાસે એક સમતલ છે, તમે માની લ્યો કે તમે જે જુઓ છો એ તમારું એક સમતલ છે। એ સમતલની અંદર જ્યારે ત્રણ રેખાઓ, સમતલની અંદર જ્યારે ત્રણ રેખાઓ છે એ એકબીજાને છેદે છે, કેવી રીતે? તો હું તમને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું છું, તમે જોઈ શકો છો કે કેવી રીતે ત્રણ રેખાઓ, તમારી પાસે આ પહેલી રેખા છે એબી, આ એક સમતલ છે, તમે જે જુઓ છો ઈ સમતલની અંદર આ એક રેખા એબી છે, બીજી રેખા બીસી છે અને ત્રીજી રેખા એસી છે। આ ત્રણ રેખાઓ છે એકબીજાને પરસ્પર છેદે છે, તમે જુઓ છો આકૃતિમાં। તો ઈ ત્રણ રેખાઓથી એક બંધ આકૃતિ બને છે, શું બને છે? બંધ આકૃતિ। તો ઈ જે બંધ આકૃતિ તૈયાર થાય છે એ આકૃતિને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? ત્રિકોણ તરીકે। તો આપણી પાસે ત્રિકોણની વ્યાખ્યા શું હોવી જોઈએ, ડેફિનેશન શું હોવી જોઈએ? તો આપણે શરૂ કરીએ ત્રિકોણની વ્યાખ્યા, કે ભાઈ ત્રિકોણ એટલે શું? તો કે એક જ સમતલમાં આવેલી ત્રણ ભિન્ન રેખાઓ છેદવાથી રચાતી બંધ સમતલની આકૃતિને શું કહે છે? ત્રિકોણ કહે છે। તો તમે જોઈ રહ્યા છો આકૃતિમાં કે તમારી પાસે ત્રણ સમતલ્ય રેખાઓ છે। સમતલ્ય રેખાઓનો અર્થ શું થાય? કે એક જ સમતલમાં હોય। અહીંયા વ્યાખ્યાની અંદર જોવો છો સ્પષ્ટ શબ્દ લીધેલા છે, એક જ સમતલમાં, એટલે એને સમતલ્ય રેખાઓ કહેવાય। તો સમતલ્ય ત્રણ ભિન્ન રેખાઓ જ્યારે એકબીજાને છેદે છે તો એનાથી બનતી બંધ સમતલ્ય આકૃતિ એને શું કહેવામાં આવે છે? ત્રિકોણ। શું કહેવામાં આવે છે? ત્રિકોણ। તો આ આપણા ત્રિકોણની વ્યાખ્યા થઈ। હવે ત્રિકોણ છે એ એબીસી, એને સંકેતમાં તો કે ત્રિકોણ એબીસી વડે દર્શાવાય છે। સેના વડે દર્શાવાય છે? ત્રિકોણ એબીસી વડે। હવે ત્રિકોણ એબીસી ને ત્રણ શિરોબિંદુઓ હોય છે, એટલે ત્રિકોણ કોઈ પણ હોય, એબીસી હોય, પી ક્યુ આર હોય, એક્સ વાય ઝેડ હોય, કોઈ પણ નામ તમે આપી શકો છો, એને મિત્રો ત્રણ શિરોબિંદુ હોય છે। તમને દર્શાવવાનો એ પ્રયત્ન કરેલો છે આકૃતિની અંદર, તમે જોશો તો આ બે રેખાઓ જ્યાં છેદે છે એ બિંદુ છે એ ત્રિકોણનું શું કહેવામાં આવે છે? શિરોબિંદુ। શું કહેવાય છે? શિરોબિંદુ। તો ત્રિકોણને ત્રણ શિરોબિંદુ હોય છે, ચતુષ્કોણ હોય તો એમને ચાર શિરોબિંદુ હોય છે, પંચકોણ હોય તો એમને પાંચ શિરોબિંદુ હોય છે। તો આ ત્રિકોણની વાત કરીએ તો એને કેટલા શિરોબિંદુ હોય છે મિત્રો? ત્રણ શિરોબિંદુ હોય છે। ત્યારબાદ આપણી પાસે ત્રિકોણમાં ત્રણ બાજુઓ હોય છે, કઈ ત્રણ બાજુઓ? તો તમને સારી રીતે ખ્યાલ આવે છે, એ બી, બી સી અને એ સી, આ ત્રણ આપણી પાસે ત્રિકોણની શું હોય છે? બાજુઓ હોય છે। ત્રિકોણની કેટલી બાજુઓ હોય છે? ત્રણ, એ બી, બી સી અને એ સી। એવી જ રીતે મિત્રો ત્રિકોણને ત્રણ ખૂણાઓ પણ હોય છે, ત્રિકોણને ત્રણ શું હોય છે? ખૂણાઓ। તો ખૂણાઓ કયા હોય? તો કે ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી। તો આ ત્રિકોણના ત્રણ ખૂણાઓ છે। હવે આ ખૂણાઓને આપણે વ્યવસ્થિત રીતે દર્શાવીએ એટલે જ્યારે એમના શિરોબિંદુઓ સાથે દર્શાવીએ, ખૂણાને પણ શિરોબિંદુઓ હોય છે, તો એની સાથે દર્શાવીએ તો આપણે શરૂ કરીએ કે ખૂણો એ જે છે કેવી રીતે લખાય? તો કે બી એ સી પણ કહી શકો અથવા સી એ બી પણ કહી શકો, એટલે કયો ખૂણો આવે છે? એ ખૂણો। એવી જ રીતે ખૂણો બી હોય તો તમને ખ્યાલ જ આવી ગયો હશે, એ બી સી અથવા સી બી એ। એવી જ રીતે ખૂણો સી હોય તો ખૂણો એ સી બી અથવા ખૂણો બી સી એ અથવા ખૂણો બી સી એ। આમ ત્રણ ખૂણાઓ છે અને આ રીતે પણ દર્શાવી શકાય છે। તો આ ત્રિકોણની આપણે પ્રાથમિક સમજ મેળવી છે, જેમાં એમ માત્ર ને માત્ર એની
સમજ કે જેમાં ત્રણ શિરોબિંદુ હોય, ત્રણ બાજુ હોય, ત્રણ ખૂણા હોય છે, એમની માત્ર વ્યાખ્યા જોઈ છે. હવે આગળ વધીએ, આપણે આના જ વિશે આપણે ડીપમાં ચર્ચા કરતા જઈએ. તો કે તમારી પાસે આ ત્રિકોણ એબીસી છે, તમે જુઓ છો આકૃતિની અંદર તમને એક ત્રિકોણ એબીસી આપેલો છે. હવે આપણે અહીંયા પહેલો ટોપિક આપણો આવશે અંતર્ગત ખૂણાઓ. શું આવશે? અંતર્ગત ખૂણાઓ. અંતર્ગત ખૂણાઓ એટલે અંદરની બાજુ બનતો ખૂણો. તો આપણે એમ કહીએ ખૂણો એ છે એ કોની અંદર છે, કોની અંદર છે, તો જોઈએ આપણે એના માટે પણ. તો પહેલો આપણો મુદ્દો હશે અંતર્ગત ખૂણાઓ માટે, ખૂણો એ છે એ બાજુ એ બી અને એ સી ને અંતર્ગત છે. તમે જુઓ છો આકૃતિની અંદર દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે ખૂણો એ જે છે એ કોને અંતર્ગત છે, તો કે એ બી અને એ સી ને અંતર્ગત ખૂણો કહેવાય. કોને અંતર્ગત ખૂણો કહેવાય? એ બી અને એ સી ને. એવી જ રીતે જો ખૂણો બી જોતો હોય તો ખૂણો બી છે એ કોને અંતર્ગત ગણાય? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ખૂણો બી જે છે એ બી અને બીસી ને અંતર્ગત ગણાય. કોને ગણાય? એ બી અને બીસી ને અંતર્ગત. ત્યારબાદ ખૂણો સી છે એ કોને અંતર્ગત ગણાય? તો ખૂણો સી છે એ મિત્રો બીસી અને એ સી ને અંતર્ગત ગણાય. કોને ગણાય? બીસી અને એ સી ને અંતર્ગત ખૂણો ગણાય છે. તો આ આપણે અંતર્ગત ખૂણાઓની વાત કરી. તો એવી જ રીતે આપણી પાસે મિત્રો અંતર્ગત બાજુઓ પણ આવે. આ કોની વાત હતી? અંતર્ગત ખૂણાઓની. તો એવી જ રીતે આપણી પાસે અંતર્ગત બાજુઓ પણ છે. અંતર્ગત બાજુઓ વિશે વાત કરીએ તો પહેલી બાજુ આપણે એ બી લઈએ. કોણ લઈએ? એ બી. એ બી જે છે એ કયા બે ખૂણાની અંદર એટલે કે એમની વચ્ચે છે? તો કે ખૂણો એ અને ખૂણા બી ની વચ્ચે છે. તમે જુઓ છો એવી જ રીતે બાજુ બી સી હોય તો બી અને સી, એવી જ રીતે બાજુ એ સી હોય તો એ અને સી ને અંતર્ગત બાજુ છે તેમ કહેવાય. તો અંતર્ગત ખૂણાઓ અને અંતર્ગત બાજુઓની વાત કરી છે. આ બધી મિત્રો પ્રાથમિક સમજ છે. પરીક્ષાની અંદર એક્ઝામમાં આવું કઈ પૂછાતું હોતું નથી, પણ આ બધી સમજ જો આપણી પાસે હશે તો યાદ રાખજો કે આ ચેપ્ટરની અંદર જે આપણે સાબિતીના દાખલાઓ ગણવા જવાના છે એ ખૂબ જ સરળતાથી તમે ગણી શકશો જો આ બધી માહિતીઓ તમારી પાસે હશે તો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણને શરૂઆતમાં પ્રાથમિક ધોરણોની અંદર શીખવવામાં આવતું કે ભાઈ આ ખૂણો છે આ બાજુની સામે હોય, આ બાજુ છે આ ખૂણાની સામે હોય, તો સામેના ખૂણાની બાજુ સામે કઈ બાજુ હોય આના વિશે વાત કરવાની છે. આપણે શરૂ કરીએ આપણો ત્યાર પછીનો ત્રીજો ટોપિક કે બાજુની સામેના ખૂણા. એટલે હું તમને એમ પ્રશ્ન કરું કે ભાઈ એ બી બાજુ છે એની સામે કયો ખૂણો આવે? તો તમે ફટાક બેન કહેશો કે ખૂણો સી. એવી જ રીતે હું તમને એમ કહું કે બી સી ની સામે કયો ખૂણો આવે એ. તો આ બધી વાત આપણે અહીંયા જોઈ લઈએ પ્રાથમિક સમજમાં કે ખૂણો એ બાજુ બીસી ની સામેનો ખૂણો છે. એટલે આ ખૂણો એ જે છે એ કોની સામેનો ખૂણો છે? બીસી ની સામેનો ખૂણો. એવી જ રીતે ખૂણો બી છે એ કોની સામે છે? તો કે એસી ની સામેનો ખૂણો છે. એવી જ રીતે ખૂણો સી છે એ કોની સામે છે? તો કે એ બી ની સામેનો ખૂણો છે. હવે એવી જ રીતે આ બાજુની સામેના ખૂણા જોઈએ તો ખૂણાની સામેની બાજુ જોવાની. અને પછી ચોથો ભાગ આપણી પાસે ખૂણાની સામેની બાજુ. શું જોવે? ખૂણાની સામેની બાજુ. તો ખૂણાની સામેની બાજુ જોવાનો આપણે પ્રયત્ન કરીએ તો તમે જોશો કે ખૂણો તમારી પાસે પહેલો ખૂણો આપણે લઈએ સી, તો એ બી બાજુ છે એ કોની સામે છે? ખૂણા સી ની સામે. એ બી બાજુ કોની સામે? ખૂણા સી ની સામે. પછી બી સી છે એ કોની સામે આવે? એ ની સામે. અને ત્યારબાદ એ સી છે એ ખૂણા બી ની સામેની બાજુ કહેવાય. તો આ મિત્રો વાત થઈ આપણે સામેની બાજુ, સામેના ખૂણાઓ, અંતર્ગત ખૂણાઓ અને અંતર્ગત બાજુઓ. તો એમ કહેવાય કે ત્રિકોણની આપણી પાસે જે અગાઉના ધોરણોમાં આપણે જે શરૂઆત કરેલી હતી, જે પ્રાથમિક ધોરણોની અંદર જ્યારે ત્રિકોણ શબ્દ પ્રથમવાર તમે સાંભળ્યો હતો જ્યારે પ્રાથમિક ધોરણોમાં, ત્યારે ધોરણોની અંદર આવી બધી ચર્ચાઓ કરવામાં આવતી હતી. ફરી પાછું દસમા ધોરણની અંદર આપણે એની ચર્ચા કરી છે. એનું એક જ કારણ છે કે તમે જ્યારે સાબિતીના દાખલા ગણવા જશો આ ચેપ્ટરની અંદર તો તમને તકલીફો ઓછી પડે, એટલા માટે આ બધી પ્રાથમિક સમજો આપણે લીધેલી છે. એક્ઝામની અંદર આવું કઈ પૂછાતું હોતું નથી, અને જો પૂછાય તો આપણને આટલું સરળતાથી તો આવડે જ છે. હવે આગળ વધીએ આપણે ત્યારબાદ. તો હવે આપણે જોઈશું કે જ્યારે આપણને એકરૂપ આકૃતિ અને સમરૂપ આકૃતિ વચ્ચેનો ભેદ, એટલે કહેવાય કે આપણે દસમા ધોરણની અંદર જે ત્રિકોણ છે એની અંદર ચેપ્ટરમાં જે માહિતીઓ છે એની શરૂઆત આપણે અહીંયાથી કરવાની હોય છે. એકરૂપ અને સમરૂપ આકૃતિ એટલે અગાઉ જે આપણે ભણ્યા છે એ માત્ર ને માત્ર એમની પ્રાથમિક સમજ છે, નોલેજ છે. એની અંદર વધારે પડતું ડીપમાં આપણે ચર્ચા કરવાની કોઈ જરૂર હતી નહીં, પણ હવે આપણી પાસે જે મુદ્દાઓ છે એની અંદર આપણે એકદમ ડીપમાં ચર્ચા કરીશું. તો એકરૂપ અને સમરૂપ એમાંય તમારી પાસે જે એકરૂપ શબ્દ છે એના વિશે તો તમે અગાઉ નવમા ધોરણની અંદર આખા
एक चेप्टर नी अंदर आखी चर्चा करेली छे भाई एकरूप कोने कहेवाय। तो एकरूप विषय तो तमे जाणी गया छो, पण समरूप विषय तमे हजु जाणता नथी, तो एना विषय आपणे आ चेप्टर नी अंदर पूरेपूरी चर्चा करवानी छे। एकरूप अने समरूप तेमना वच्चेनो भेद एटले के बन्ने वच्चे तफावत शुं होय एकरूप अने समरूप विषय। तो एकरूप अने समरूप विषयना भेद विषे आपणे अहींया चर्चा करवानी छे। तो आपणे तफावत जोईए बन्नेनो, एकरूप अने समरूपनो। આ તફાવતની ચર્ચા કરતા પહેલા હું તમને માત્ર એક પ્રાથમિક નોલેજ આપી દઉં કે એકરૂપ એટલે શું અને સમરૂપ એટલે શું। તો એકરૂપ એટલે આબેહૂબ એ જ વસ્તુ હોય તો એને એકરૂપ કહેવાય। શું કહેવાય? એકરૂપ એટલે જે એક બાજુ છે એવું જ બીજી બાજુ સમાન કદ હોય। કેવું હોય? સમાન કદ, તો એને એકરૂપ કહેવાય। પણ સમરૂપ એટલે એના જેવું દેખાતું હોય, એમના જેવું દેખાતું હોય એને શું કહેવામાં આવે છે? સમરૂપ। પણ એ હોતું નથી। જયારે એકરૂપ ની અંદર આબેહૂબ એ જ વસ્તુ હોય છે તો એને એકરૂપ કહેવાય। જયારે સમરૂપ ની અંદર માત્ર એના જેવો દેખાવ હોય છે પણ એ હોતું નથી એટલે એને શું કહેવામાં આવે છે? સમરૂપ। જેમ આપણે કહીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ છે એના પપ્પા જેવો દેખાય, એના મમ્મી જેવો દેખાય, એના માસી જેવો દેખાય, તો એ એના જેવો દેખાય છે, એ હોતું નથી, તો એને આપણે શું કહીએ છીએ? સમરૂપ। તો એકરૂપ અને સમરૂપ વિશે વાત કરવાની છે। તો જેમ મેં કીધું કે આ વ્યક્તિ છે એના પપ્પા જેવો, માસી જેવો, મમ્મી જેવો, તો એ સમરૂપ છે। જયારે એકરૂપ એટલે તમે સામે અરીસાની સામે ઉભા છો તો આબેહૂબ તમારી જ ચિત્રાકૃતિ દેખાય છે, તો એને શું કહેવામાં આવે છે? એકરૂપ। તો એકરૂપ અને સમરૂપ ની આપણે વ્યાખ્યા જોઈએ તો એકરૂપ આકૃતિઓના આકાર સમાન હોય અને કદ પણ સમાન હોય છે। આકાર એટલે કે ભાઈ હું તમને ભૌમિતિક આકારોની વાત કરું કે ભાઈ ચોરસ છે તો સામે ચોરસ જ હોય, એને આકાર કહેવાય। શું કહેવાય? આકાર। પણ એના કદ પણ સમાન હોય, કદ એટલે એમની ફરતી જે બાજુઓના માપ છે એ બાજુઓના માપ પણ કેવા હોય છે? સમાન હોય છે। તો એકરૂપ આકૃતિઓના આકાર સમાન હોય અને કદ પણ કેવા હોય છે? મિત્રો, સમાન હોય છે। તો આ પહેલો મુદ્દો થયો એકરૂપનો, ત્યારબાદ સમરૂપનો પહેલો મુદ્દો। તો સમરૂપ અને એકરૂપ વચ્ચેના આપણે ભેદની વાત કરીએ છીએ તો બંને વચ્ચેનો તફાવત છે એ સમજતા જજો। સમરૂપ એટલે શું? તો સમરૂપ આકૃતિમાં આકાર સમાન હોય પણ કદ સમાન હોય તે જરૂરી નથી। હવે અહીંયા હું તમને શબ્દોનું સ્પષ્ટીકરણ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આકાર થઈ બંનેમાં સમાન છે। તમે જુઓ, આકાર બંનેમાં કેવા છે? સમાન। આ મુદ્દો કોમન થઈ ગયો। પણ કદની વાત આવે છે તો એકરૂપમાં કદ સમાન જ હોય, એકરૂપમાં કદ સમાન જ હોય, પણ સમરૂપ છે એમાં કદ સમાન હોય તે જરૂરી નથી। એટલે એનો મતલબ એવો લેવાનો થાય મિત્રો કે કદ સમાન હોય અને ન પણ હોય, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું। તમને અહીંયા વાક્યમાં ક્યાંય એવું નથી કીધેલું કે કદ સમાન નથી, જરૂરી નથી એવો શબ્દનો ઉલ્લેખ કરેલો છે। એટલે એનો મતલબ તમારે એવો લેવાનો થાય મિત્રો કે એમના કદ સમાન મળે અને ન પણ મળે। આ વાત છે, તમને આ ભેદ છે જે તફાવત છે એના છેલ્લા મુદ્દાની અંદર સમજાઈ જશે કે અહીંયા શું કહેવા માંગીએ છીએ આપણે। એટલે અહીંયા તમને બંને વચ્ચેનો ભેદ પહેલા મુદ્દાનો સમજાયો હશે કે બંનેમાં આકાર સમાન છે, તો એ એમનો કોમન મુદ્દો થઈ ગયો। પણ કદની વાત આવે, આકાર બંનેમાં સમાન આવે પણ કદની વાત આવે તો એકરૂપમાં સમાન જ હોય, જ્યારે સમરૂપમાં એવું જરૂરી નથી। આ ખાસ ધ્યાન રાખવું, જયારે શબ્દો લખતા હો ત્યારે કદ સમાન હોય તે જરૂરી નથી, આવું લખવું પડે, કદ સમાન નથી એવું લખાય નહીં। હવે ત્યારબાદ આપણે બીજા મુદ્દા તરફ આગળ વધીએ તો બીજા મુદ્દાની અંદર આપણે આમના ઉદાહરણો લઈશું, દાખલા તરીકે। તો બીજો મુદ્દો છે એની અંદર સમાન ત્રિજ્યા વાળા વર્તુળો। એટલે એક વર્તુળ મેં 5 સેન્ટીમીટર નું દોર્યું છે તો બીજું બાજુમાં 5 સેન્ટીમીટર નું વર્તુળ દોરું તો એ સમાન ત્રિજ્યા વાળા વર્તુળો, તો એ એકરૂપ કહેવાય। કેવા કહેવાય? એકરૂપ। સમાન લંબાઈના ચોરસ, એટલે એક ચોરસ છે એ મેં 4 સેન્ટીમીટર બાજુ વાળો દોર્યો છે, બાજુમાં બીજો ચોરસ છે એ પણ મેં જો 4 સેન્ટીમીટર વાળો દોર્યો તો એ કેવા કહેવાય છે? એકરૂપ। તો આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એમના ઉદાહરણોને, તો અહીંયા તમે જુઓ છો કે મેં બે વર્તુળ દોર્યા છે સમાન ત્રિજ્યા વાળા। તો તમે જુઓ પહેલો મુદ્દો છે એને પણ સાથે સમજીએ, આકાર તો કે બંને વર્તુળ છે અને કદ તો કે બંને 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા છે, એટલે આકાર પણ સમાન છે અને કદ પણ સમાન છે, માટે કેવી આકૃતિઓ કહેવાશે? એકરૂપ આકૃતિઓ। તો આપણી પાસે બીજું ઉદાહરણ હતું સમાન લંબાઈના ચોરસ, તો તમે જુઓ છો કે આકાર તો કે બંને ચોરસ છે સમાન છે અને કદ તો કે બંને મેં સમાન લંબાઈ એટલે 4-4 સેન્ટીમીટર માની લ્યો છે, તો બંને 4-4 સેન્ટીમીટર ના મેં દોરેલા છે, આને કહેવામાં આવે છે સમાન લંબાઈના ચોરસ।
હવે આગળ વધીએ આપણે સમરૂપના બીજો મુદ્દો, એટલે એમના ઉદાહરણ જોઈએ. બે વર્તુળો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, બંને વચ્ચેનો પહેલા આપણે તફાવત સમજી લઈએ. અહીંયા સ્પષ્ટ કીધું છે, સમાન ત્રિજ્યા વાળા વર્તુળો, જ્યારે અહીંયા માત્ર લીધું છે બે વર્તુળો, એટલે કોઈ પણ ત્રિજ્યા હોય ચાલે, પણ હોવું શું જોઈએ? બે વર્તુળો. પછી અહીંયા વાત કરી છે બે ચોરસ, જ્યારે અહીંયા કીધું હતું સમાન લંબાઈના ચોરસ, એટલે માપ સમાન, કદ સમાન હતા, જ્યારે અહીંયા માત્ર બે ચોરસ હોવા જોઈએ, માપ કોઈ પણ હોય ચાલે, એ સમાન હોય તોય ચાલે, ન હોય તોય ચાલે, કારણ કે આપણે સ્પષ્ટ કીધું છે કદ સમાન હોય તે જરૂરી નથી. આમ કોઈ પણ સમાન બે ભૌમિતિક આકારો તમે લઈ શકો છો, બે વર્તુળ હોય, બે ચોરસ હોય, બે લંબચોરસ હોય, બે પંચકોણ હોય, બે ત્રિકોણ હોય, બે ષટકોણ હોય, કોઈ પણ ભૌમિતિક આકારો, પણ સમાન હોવા જોઈએ. પછી તમે મિત્રો એક વર્તુળ અને એક ચોરસ લ્યો તો એ કોઈ દિવસ સમરૂપ કહેવાતા નથી. સીધી જ વસ્તુ છે, વર્તુળ અને ચોરસ તો એકરૂપમાં ગણતરી ન થાય અને સમરૂપમાં પણ એમની ગણતરી થતી નથી. તો આપણે એમના પણ આકૃતિ દ્વારા ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મારી પાસે બે વર્તુળો છે, તમે જુઓ છો એક નાનું વર્તુળ છે ને એક મોટું વર્તુળ છે, તો આકાર તો સમાન છે પણ કદ સમાન નથી. કદ સમાન નથી એટલે એને કેવું કહેવામાં આવે છે? સમરૂપ. કેવું કહેવાય? સમરૂપ. એવી જ રીતે મારી પાસે બે ચોરસ છે, આ બે ચોરસ મને આપ્યા છે, એક નાનું છે ને એક મોટું છે, તો આકાર તો સમાન છે પણ કદ સમાન નથી. આ બંને આકૃતિઓ છે એ કોની છે? સમરૂપ આકૃતિઓ. કેવી કહેવાય છે? સમરૂપ આકૃતિઓ. તો તમને સમજાયું હશે મિત્રો એકરૂપ અને સમરૂપ વિશે, કે એકરૂપ આકૃતિઓ અને સમરૂપ આકૃતિઓ વચ્ચેના બે મુદ્દાઓ તમને સમજાયા. હવે આપણે આગળ વધીએ ત્રીજા મુદ્દા તરફ. તો એકરૂપ આકૃતિઓ એકબીજા પર બંધ બેસતી હોય છે, આ સૌથી મહત્વનો મુદ્દો. આ મુદ્દાની જો સમજ પડી જાય તો તમને તરત જ ખબર પડી જશે આકાર એકરૂપ છે કે નહીં. તો એકરૂપ આકૃતિઓ એકબીજા પર બંધ બેસતી હોય, તો સમજાવી આકૃતિ દ્વારા એને આપણે. મારી પાસે એક વર્તુળ છે, હવે આપણને આના પર જો હું બીજું વર્તુળ, એટલે કે એકરૂપ આકૃતિઓ તમે જુઓ છો બંધ બેસતી હોય, બંધ બેસતી એટલે એનો અર્થ શું થશે? કે એક આકૃતિ છે મારી પાસે, એક આકાર, એના પર હું બીજો આકાર જો મૂકી શકું તો એને કેવો કહેવાય? એકરૂપ આકૃતિઓ. તો અહીંયા મેં એક વર્તુળ દોર્યું છે, આના પર હું બીજું વર્તુળ મૂકવાનો પ્રયત્ન કરું અને જો મને બંને આકૃતિઓ સમાન દેખાય એટલે બંધ બેસતી થઈ જાય તો એને કેવી આકૃતિઓ કહેવાય છે? એકરૂપ. તો જો અહીંયા આપણે બીજું વર્તુળ મૂકવાનો પ્રયત્ન કરીએ તો આના પર મેં બીજું વર્તુળ તમે જુઓ છો આકૃતિમાં મૂક્યું છે, ફરી પાછું એક વખત દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે આના પર મેં બીજું વર્તુળ મૂક્યું છે તો બંને વર્તુળો તમે જુઓ હવે એક જ સમાન થઈ ગયા છે. તો આ બંને વર્તુળો છે એ કેવા વર્તુળો કહેવાય છે મિત્રો? એકરૂપ વર્તુળો. કેવા કહેવાય? એકરૂપ વર્તુળો. એટલે ત્રીજો મુદ્દો જે હતો કે બંધ બેસતી હોય તો આ બંધ બેસતી છે. એવી જ રીતે મિત્રો તમારી પાસે કોઈ ચિત્ર છે, એ ચિત્ર જ્યારે એ ચિત્ર પર બીજું એનું એ જ ચિત્ર તમે જો મૂકી શકતા હો અને બંને એક સમાન થઈ જાય તો એને એકરૂપ ચિત્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે? એકરૂપ. હવે એવી જ રીતે આપણે સમરૂપની વાત કરીએ તો સમરૂપમાં આકૃતિઓ એકબીજા પર બંધ બેસતી હોય તે જરૂરી નથી. અહીંયા પણ તમે જુઓ છો જરૂરી નથી એવો શબ્દ આવે છે, બંધ બેસતી હોય તેવી જરૂરી નથી. તો આનો મતલબ એવો થશે જે અહીંયા વાત કરી કે જરૂરી નથી, એટલે એનો મતલબ બને અને ન પણ બને, બંને બાજુઓ રે, થાય અને ન પણ થાય, તો બંધ બેસતી હોય અને ન પણ હોય. તો જોવાનો પ્રયત્ન કરીએ આપણે એમને પણ આકૃતિ દ્વારા કે મારી પાસે એક ચતુષ્કોણ છે, એના પર હું બીજો ચતુષ્કોણ મૂકું છું તો તમે જુઓ છો એકબીજા પર બંધ બેસતી નથી. એક નાનો ચતુષ્કોણ અને એક મોટો ચતુષ્કોણ છે તો એ એકબીજા પર બંધ બેસતો નથી. મિત્રો તમે તમારી પાસે કાગળ હોય તો કાગળની અંદર તમે એક સમાન માપ લો, એટલે માની લો કે એક ચતુષ્કોણ છે એ 3 સેન્ટીમીટર નો લ્યો છો, ફરતી એની 3-3 સેન્ટીમીટર ની બાજુ કાપો કાગળ માંથી, અને બીજો ચતુષ્કોણ છે 4 સેન્ટીમીટર નો અથવા 2 સેન્ટીમીટર નો, ટૂંકમાં 3 સેન્ટીમીટર કરતા ઓછું વધારે માપ લઈ અને જો એને કાપી અને એના પર જયારે મૂકવાનો પ્રયત્ન કરો છો તો બંને ચતુષ્કોણ છે એકબીજા પર બંધ બેસતા હોતા નથી. તો એને કેવી આકૃતિ કહેવામાં આવે છે? સમરૂપ આકૃતિઓ. કેવી કહેવાય છે? સમરૂપ આકૃતિઓ. હવે આપણે આગળ વધીએ ચોથા મુદ્દા પર, જેનાથી મેં કીધું હતું તમને પહેલો મુદ્દો સમજાશે. તો ચોથા મુદ્દાની અંદર કીધું એકરૂપ આકૃતિઓ હંમેશા સમરૂપ આકૃતિઓ હોય છે, જ્યારે આ બાજુ ચોથા મુદ્દામાં દરેક સમરૂપ આકૃતિઓ હંમેશા એકરૂપ હોતી નથી. તો બંને મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા સ્પષ્ટીકરણ કરીએ આપણે કે એકરૂપ આકૃતિઓ બધી જ એ સમરૂપ હોય જ,
સમરૂપ હોય જ, કારણ કે એક રૂપમાં શું આકાર સમાન છે, તો એવું તો સમરૂપમાં, સમરૂપમાં કદ સમાન હોય કે ન હોય એની સાથે કોઈ મતલબ નથી. કોણ સમાન હોવા જોઈએ? આકાર. તો આકાર તો મિત્રો એક રૂપમાં સમાન તો હોય જ છે. ખાસ સાંભળજો કે સમરૂપ જે છે એ સમરૂપની અંદર કદ સમાન હોય એવું જરૂરી નથી, પણ આકાર સમાન હોવા જોઈએ. તો આકાર તો મિત્રો એક રૂપમાં પણ સમાન છે, એટલે યાદ રાખવાનું છે કે એકરૂપ સમરૂપ કહેવાય, પણ સમરૂપ આકૃતિઓ છે એને એકરૂપ આકૃતિઓ કહી શકાતી નથી. સમરૂપ આકૃતિઓ છે એને એકરૂપ આકૃતિઓ કહી શકાતી નથી. તો હું મારી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એકરૂપ છે તમે કયા ધોરણમાં ભણીને આવ્યા? નવમા ધોરણની અંદર. સમરૂપ છે તમારે ક્યાં ભણવાનું છે? દસમા ધોરણમાં. તો મિત્રો તમને એટલી તો સમજ પડે કે નવમામાં ભણ્યા હોય એવું દસમામાં આવે, પણ દસમામાં જે તમે ભણવાના છો એવું નવમામાં ન આવતું હોય ને, કારણ કે હજુ આપણે દસમું બાકી છે તો આપણને ખ્યાલ જ નથી. તો યાદ રાખજો કે નવમા ધોરણનું દસમામાં આવે એટલે એનો મતલબ એવો થયો કે નવમા ધોરણનું દસમામાં આવે એટલે એનો અર્થ શું થાય કે એકરૂપ છે એને સમરૂપ કહેવાય, એકરૂપ છે એને સમરૂપ કહેવાય, પણ સમરૂપ ને એકરૂપ કહેવાય નહીં. તો આ વાત થઈ આપણે એકરૂપ અને સમરૂપ વિશેની મિત્રો. તો એમના વચ્ચેનો ભેદ આપણે જોઈ લીધો છે કે એકરૂપ અને સમરૂપ વચ્ચેનો શું ભેદ આવે. હવે આપણે દસમા ધોરણની અંદર માત્ર ને માત્ર શેના વિશે ચર્ચા કરવાની છે? સમરૂપ વિશે. શેના વિશે? સમરૂપ વિશે. તો આપણે સમરૂપ વિશે આ ચેપ્ટર ની અંદર ડીપમાં ચર્ચા કરીએ. તો હવે આગળ વધીએ આપણે સમરૂપતા તરફ. સમરૂપ વિશે વાત કરવાની છે, પણ ત્રિકોણ ની વાત કરવાની છે, પણ ત્રિકોણ પહેલા આપણે માત્ર બહુકોણો વિશે વાત કરીએ. તો સમરૂપ બહુકોણ કોને કહેવાય? પહેલો આપણો મુદ્દો એ છે સમરૂપ બહુકોણ કોને કહેવાય. સમરૂપ બહુકોણ પહેલા તમને બહુકોણ કોને કહેવાય એના વિશે તો તમને ખ્યાલ જ હશે, કારણ કે આઠમા ધોરણની અંદર ગણિત વિષયમાં બહુકોણ વિશે ખૂબ જ સારી રીતે સમજાવેલું છે. બહુકોણ એટલે જેમાં વધારે ખૂણાઓ હોય. તો વધારે ખૂણાઓ એટલે બે કરતા વધારે. કોના કરતા? બે કરતા વધારે. એટલે ક્યાંથી શરૂ થાય બહુકોણ? ત્રિકોણ થી શરૂ થાય જેમાં ત્રણ ખૂણા હોય. બહુકોણ ક્યાંથી શરૂ થાય? ત્રિકોણ થી, કે જેમાં કેટલા ખૂણા હોય છે? ત્રણ ખૂણા હોય એને બહુકોણ કહેવાય. ચતુષ્કોણ હોય એને બહુકોણ કહેવાય, પંચકોણ હોય એને બહુકોણ કહેવાય. તો એ બહુકોણ વિશે આપણે અહીંયા વાત કરવાની છે. તો આપણી પાસે બહુકોણ ની વ્યાખ્યા છે, ખાસ ધ્યાન આપજો, કારણ કે આ જ વ્યાખ્યાના આધારે આપણે પછી સમરૂપ ત્રિકોણ વિશે વાત કરવાની રહેશે. તો આપણે એના વિશે આગળ ચર્ચા કરીએ. તો આપણી પાસે છે કે જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણો સમરૂપ છે તેમ કહેવાય. તો આને સમજવાનો પ્રયત્ન કરીએ હવે આપણે કે સમાન બાજુવાળા બહુકોણ એટલે ત્રણ બાજુ હોય તો ત્રણ, ચાર બાજુ હોય તો ચાર, પાંચ બાજુ હોય તો પાંચ, પણ બાજુઓ કેવી હોય છે? સમાન. અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. ખાસ ધ્યાન આપજો, અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન. અને આ બે શરતો છે, અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે એકરૂપ અને સમરૂપ વચ્ચેનો ભેદ છે. અહીંયાથી તમને સમજાશે કે એકરૂપમાં શું હતું, તો કે ખૂણાઓ સમાન હતા અનુરૂપ અને અનુરૂપ બાજુઓ પણ સમાન હતી, જ્યારે સમરૂપની અંદર ખૂણાઓ તો સમાન છે, અનુરૂપ ખૂણાઓ તો સમાન છે, પણ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે, અનુરૂપ બાજુઓ સમાન નથી. ગુણોત્તર એટલે કે એમની બે બાજુઓ વચ્ચેનો અંશ અને છેદ, જે આપણે ગુણોત્તર ની વાત કરી હશે. એ ગુણોત્તર કેવો હોય? સમાન. તો જ બહુકોણ કેવા કહેવાય છે? સમરૂપ. તો આ બે શરતો છે, ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. બાજુઓ જો સમાન હોય તો એ પાછું શેમાં જશે? એકરૂપમાં. શેમાં જશે? એકરૂપમાં. આપણે તો શું સમાન જોઈએ છે? ગુણોત્તર. તો એમના આકાર તમને સમજાવું અહીંયા કે તમારી પાસે આ બે જે છે ચતુષ્કોણ, એવી રીતે બે ત્રિકોણ, એવી રીતે બે પંચકોણ, એવી રીતે બે વર્તુળ. વર્તુળો પણ મિત્રો બહુકોણમાં ગણાય છે. તો આ આપણા સમરૂપ બહુકોણની આપણે વાત કરી છે, જે માત્ર સમજ છે આપણે મેળવવાની. આપણે ત્રિકોણ વિશે આ ચેપ્ટરની અંદર ખાસ વાત કરવાની છે, તો એની અંદર આપણે સમરૂપ વિશે ડીપમાં ચર્ચા કરીશું. તો હવે સ્વાધ્યાય 6.1, જેની અંદર આપણને થોડી એવી પ્રાથમિક સમજ આપેલી છે, જે અત્યાર સુધી આપણે ચર્ચા કરી છે આપણા લેક્ચરની અંદર,
એમના વિશે આપણે વાત કરી છે, તો સમરૂપ અને એકરૂપ વચ્ચેનો ભેદ જે આપણે જોયો છે એના આધારે સ્વાધ્યાય 6.1 પૂર્ણ કરીએ. તો પ્રશ્ન નંબર 1 માં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે કૌંસમાં, એના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે બધા વર્તુળો ખાલી જગ્યા છે. તો બધા વર્તુળો સમરૂપ કહેવાય કે એકરૂપ, એ આપણને બે ઓપ્શન આપેલા છે. તો મિત્રો આપણે જે હમણાં ભેદ જોયો છે એની અંદર ઉદાહરણ જે જોયા હતા બીજા મુદ્દાની અંદર, જો ત્રિજ્યા સમાન હોય તો એને એકરૂપ કહેવાય. પણ બધા વર્તુળો એટલે એનો મતલબ એવો થાય કોઈ પણ ત્રિજ્યા વાળા વર્તુળો હોય, સરખી હોય કે ના હોય, તો એને કેવા કહેવાય છે? તો મિત્રો એને સમરૂપ વર્તુળો કહેવાય. કેવા કહેવાય છે? સમરૂપ વર્તુળો. તો યાદ રાખજો, જો એમ કે સમાન ત્રિજ્યા તો એકરૂપ કહેવાય, પણ બધા જ વર્તુળો એટલે સમાન ત્રિજ્યા વાળા હોય કે ન હોય, પણ વર્તુળો છે બધા તો એ કેવા કહેવાય? સમરૂપ. એવી જ રીતે બીજી ખાલી જગ્યા જોઈએ બધા ચોરસો, તો એમાં પણ સેમ મુદ્દો કે જો સમાન લંબાઈના ચોરસ કીધા હોય તો એકરૂપ, પણ બધા ચોરસ કીધા છે તો એ કેવા હશે? સમરૂપ હશે. કેવા હશે? સમરૂપ. ખાસ ધ્યાન આપજો. ત્રીજો મુદ્દો કે બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે, તો સમ દ્વિ બાજુ અને સમ બાજુ બે ઓપ્શન વિશે વિચારે, તો સમ દ્વિ બાજુ એટલે જેમાં બે બાજુ સમાન હોય, જેમાં બે બાજુઓ સમાન હોય. તો મિત્રો સમ દ્વિ બાજુ છે એ સમરૂપ ન થાય. કારણ તો કે એમાં આપણે સમરૂપ વિશે હમણાં વાત કરી કે એમાં ખૂણાઓ સમાન જોઈએ, તો કદાચ ખૂણાઓ સમાન હશે ચાલો, પણ એમની બાજુનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. તો સમદ્વિ બાજુમાં બાજુનો ગુણોત્તર સમાન થાય એવું જરૂરી નથી, પણ સમ બાજુ છે તો સમ બાજુની અંદર હંમેશા બે ત્રિકોણ સમ બાજુ છે, એટલે એક ત્રિકોણ 3 સેન્ટીમીટર બાજુ વાળો છે અને બીજો 5 સેન્ટીમીટર બાજુ વાળો છે. તો સમ બાજુ ત્રિકોણમાં દરેક ખૂણા સમાન હોય, 60-60 અંશ ના હોય, તમને ખ્યાલ જ છે. અને એક ત્રિકોણ મેં 3 નો લીધો અને એક 5 નો, એનો ગુણોત્તર ઉલ્લેખ, તો બધી બાજુનો ગુણોત્તર 3 ના છેદમાં 5 અથવા 5 ના છેદમાં 3 મળે. તો સમરૂપ ત્રિકોણમાં ગુણોત્તર સમાન જોઈએ, એટલે કેવા ત્રિકોણો? તો યાદ રાખજો બધા સમ બાજુ ત્રિકોણો સમરૂપ હોય. બધા સમ બાજુ ત્રિકોણો કેવા હોય છે? સમરૂપ હોય છે. ખાસ ધ્યાન રાખજો, બધા સમ બાજુ ત્રિકોણો કેવા હોય છે? સમરૂપ હોય છે. ચોથી ખાલી જગ્યા જોઈએ કે બે બહુકોણો, એટલે અહીંયા બે ખાલી જગ્યાઓ આપી છે, બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ એટલે જે વ્યાખ્યા જોઈ હતી એના આધારે કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. આપણે પહેલો મુદ્દો જોયો હતો અને બીજાની અંદર કીધું બાજુનો ખાલી જગ્યા સમાન હોય, તો કે ગુણોત્તર સમાન હોય. ગુણોત્તર સમાન હોય એટલે એનો મતલબ કે સમ પ્રમાણમાં હોય. કેવું હોય? સમ પ્રમાણમાં. એટલે બીજી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? સમ પ્રમાણમાં. હવે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. તો બીજા પ્રશ્નમાં કીધું છે કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. તો આપણને સમરૂપ આકૃતિ અને એકરૂપ આકૃતિની વાત કરી, એટલે કે સમરૂપ આકૃતિ અને બાજુમાં બીજો મુદ્દો છે એમાં કીધું સમરૂપ ન હોય એવી આકૃતિની. તો સમરૂપ આકૃતિ હોય કોઈ પણ બે ચોરસ, કોઈ પણ બે વર્તુળ, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ. તો જોઈએ આપણે એમાં કે અમે બે ચોરસ લીધા છે તો એ સમરૂપ કહેવાય, બે વર્તુળ લીધા તો એને પણ સમરૂપ કહેવાય. આની વાત પણ આપણે તફાવતની અંદર ભેદ જે જોયો એમાં પણ કરી દીધી છે. સમરૂપ આકૃતિમાં કોઈ પણ બે ચોરસ લઈ શકાય, કોઈ પણ બે લંબચોરસ લઈ શકાય, કોઈ પણ બે વર્તુળો લઈ શકાય, સમાન ત્રિજ્યા વાળા હોય કે ન હોય, પણ આકાર કેવા હોવા જોઈએ? સમાન. કદ સમાન હોય કે ન હોય એની સાથે કોઈ મતલબ નથી, પણ આકાર એના કેવા હોવા જોઈએ? સમાન. પછી તમે એક ચતુષ્કોણ અને એક વર્તુળ લ્યો તો એના વિશે આપણે કોઈ ચર્ચા કરી શકીએ નહીં. પછી આપણી પાસે બીજો મુદ્દો છે સમરૂપ આકૃતિઓ ન હોય તેવું. તો ન હોય તેવી આકૃતિ, તો અહીંયા તમારી પાસે એક સમબાજુ ત્રિકોણ છે, ગુરુકોણ ત્રિકોણ છે, એક સમબાજુ, એક કાટકોણ ત્રિકોણ, કાટકોણ અને ગુરુકોણ, આવું તો ઘણું બધું લઈ શકાય જે સમરૂપ ન હોય. જે સમરૂપ ન હોય એના વિશેની વાત કરવાની કીધી હોય તો કોઈ પણ પ્રકારના બે આકાર લેવાના, બે આકાર જુદા જુદા હોય, એટલે માની લ્યો કે ચતુષ્કોણ લ્યો છો તો ચતુષ્કોણમાં એક સમબાજુ છે ને એક ચોરસ છે તો એ સમરૂપ ન કહેવાય. એક લંબ ચોરસ છે ને એક ચોરસ છે એ સમરૂપ ન કહેવાય. એક લંબ ચોરસ છે ને એક સમલંબ ચતુષ્કોણ છે એ સમરૂપ કહેવાય નહીં. એટલે આકાર એક જ હોય ચતુષ્કોણ તો એ એક આકાર કહેવાય. એમાં પછી તમે લંબ ચોરસ દોરો, ચોરસ દોરો, સમલંબ દોરો, સમબાજુ દોરો, કોઈ પણ દોરો, પણ આકાર કેવો થયો? એક જ. આકાર એટલે એનો મતલબ એવો નથી મિત્રો કે ચોરસ તો ચોરસ હોવું જોઈએ. આકારનો મતલબ શું થાય કે આકારનો મતલબ એવો થાય કે ચતુષ્કોણ છે એ એક આકાર કહેવાય, પંચકોણ છે એ એક આકાર કહેવાય, ષ્ટકોણ છે એક આકાર કહેવાય, વર્તુળ છે એ એક આકાર કહેવાય. તો સમરૂપમાં આપણે વ્યાખ્યામાં એવું જ જોયું હતું તફાવતના પહેલા મુદ્દામાં કે આકાર સમાન હોવા જોઈએ. તો અહીંયા આપણે જે લીધું છે ત્રિકોણ વિશેની વાત, તો ત્રિકોણ છે એક આકાર છે, એમાં આપણે સમબાજુ અને ગુરુકોણ
એવી જ રીતે મારી પાસે સંબાજો અને કાટકોણ છે, એવી જ રીતે તમે કાટકોણ અને ગુરુકોણ લઈ શકો છો. તો આ આપણે પ્રશ્ન નંબર બે હતો, જેની અંદર આપણને વાત કરી હતી કે સમરૂપ આકૃતિ હોય અને ન હોય એના વિશેની વાત કરી દીધી. હવે પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ વધીએ કે જેની અંદર આપણને કીધું છે કે નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. આપણને આકૃતિ આપેલી છે, એક ચતુષ્કોણ છે જેની ચારે બાજુ તમે જુઓ છો સમાન છે. તો ચાર બાજુ સમાન હોય ચોરસમાં હોય અને સમ બાજુમાં હોય. પણ ચોરસમાં તમે જોશો ખૂણા કાટખૂણા હોય, અહીંયા એવું નથી. એટલે આ સમ બાજુ છે અને આ ચોરસ છે, આ તો સમરૂપ છે કે નહીં આપણે ચકાસવાનું છે. તો આકાર કેવા થઈ ગયા છે? સમાન છે. હવે કદ સમાન છે કે નથી એના પછીની વાત છે, પણ આકાર સમાન છે તો આપણે વિચારી શકીએ સમરૂપ હોઈ શકે. કારણ કે વ્યાખ્યા યાદ કરો, એમાં જરૂરી નથી એવું લખેલું હતું. તો સમરૂપ છે કે નહીં એની વાત આપણે અહીંયા કરવાની છે. તો સમરૂપ માટેની બે શરતો છે એને આપણે લાગુ પાડવાની છે. આકાર જોઈને વાત કરી શકાય એવું અહીંયા આપણી પાસે નથી, કારણ કે એના માપ તમે જુઓ, એક છે એ તમને 1.5 સેન્ટીમીટર બાજુ વાળો ચતુષ્કોણ છે અને એક છે 3 સેન્ટીમીટર બાજુ વાળો ચતુષ્કોણ છે. હવે અહીંયા વાત આવે સમરૂપ ક્યારે કહેવાય. તો હવે જે આપણે વ્યાખ્યા જોઈ હતી બહુકોણ સમરૂપની, એના પરથી આપણે આને ચર્ચામાં લેવાનું છે કે સમરૂપ ક્યારે કહેવાય. તો જ્યારે બાજુઓનો ગુણોત્તર સમાન હોય અને ખૂણાઓ પણ સમાન હોય ત્યારે આને સમરૂપ કહેવાય. તો આપણી પાસે આકૃતિ છે એ તમે જોશો તો બાજુઓનો ગુણોત્તર છે એ સમાન છે, 1.5 ના છેદમાં 3, 1.5 ના છેદમાં 3 બધી જ બાજુ. પણ ખૂણાઓ છે એ તમે જોવો છો, અહીંયા કાટખૂણો છે પણ અહીંયા કાટખૂણો નથી, એટલે ખૂણાઓ સમાન નથી માટે આકૃતિ સમરૂપ છે એવું કહી શકાય નહીં. અહીંયા આપણો જવાબ છે ના, કારણ કે ચતુષ્કોણના શિરોબિંદુ વચ્ચેની કોઈ પણ સંગતતા માટે, સંગતતા વિશે તો 9મા ધોરણની અંદર તમે વાત કરી છે કે કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણની વાત કરીએ, અહીંયા તો ચતુષ્કોણ છે પણ ત્રિકોણની વાત કરીએ તો બે ત્રિકોણ વચ્ચે તો કે કુલ 6 સંગતતા લખી શકાય. તો કોઈ પણ સંગતતા માટે તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. એટલે કે તમે જુઓ છો અહીંયા PQ ના છેદમાં AB લ્યો તો 1.5 ના છેદમાં 3, એવી જ રીતે QR ના છેદમાં BC લ્યો તો એ પણ 1.5 ના છેદમાં 3 થાય, કારણ કે QR 1.5 છે અને BC 3. એવી જ રીતે RS ના છેદમાં CD, એવી જ રીતે SP ના છેદમાં DA, બધી જ બાજુનો ગુણોત્તર કેવો હશે? સમાન. પણ ખૂણાઓ સમાન નથી, એટલે અહીંયા ખૂણો A છે 90° છે તો P ખૂણો 90° QRS ચારમાંથી કોઈ પણ ખૂણા 90° નથી, જ્યારે અહીંયા ચારે ચાર ખૂણાઓ કેવા છે? 90°ના. એટલે ખૂણાઓ સમાન નથી માટે આપેલી બંને આકૃતિઓ સમરૂપ છે કે નહીં. તો એમાં આપણો જવાબ આવશે સમરૂપ નથી. કારણ તો કે એમાં બાજુઓનો ગુણોત્તર સમાન છે પણ ખૂણાઓ સમાન નથી. એટલે હવે આપણે શું યાદ રાખવાનું છે કે આપણે કોના આધારે સમરૂપ કહી શકીએ? તો કે બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ અને અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોવા જોઈએ, તો જ એને આપણે સમરૂપ કહી શકીએ છીએ. તો હવે આ બે શરતો તમારે ખાસ યાદ રાખવાની છે. આવી જ બે શરતો આપણે ત્રિકોણ માટે પણ જોઈશું, પણ એ હવે પછીના નેક્સ્ટ લેક્ચર નંબર 2 ની અંદર આપણે એના વિશે વિગતવારે ચર્ચા કરવાની છે ત્રિકોણ વિશે. આ આપણી પ્રાથમિક સમજો હતી. તો આજનો લેક્ચર છે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, વિડીયો વધુ ને વધુ શેર કરો અને થેન્ક્સ ફોર વિઝિટ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ.